હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત આઈટીઆઈ તથા અવરણ વિદ્યા વિહાર ખાતે 10મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરૂરી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં યુનાઇટેડ નેશનલની મહાસભા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વીકારીને મહાસભાએ વર્ષ 2015થી દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની ઘોષણા કરી હતી. આજ રોજ તારીખ 21 જૂન 2024ના રોજ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત સીએમ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIAITI પટાંગણમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે સામૂહિક યોગનો કાર્યક્રમ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી રહીશભાઈ કસબાતીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ, જેમાં સંસ્થાના આચાર્ય હેમંતભાઈ પટેલ, સ્ટાફ મિત્રો તેમજ તમામ તાલીમાર્થીઓએ આ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા. કેળવણી મંડળ સંચાલિત અવરણ વિદ્યા વિહારના બાળકોએ સૂર્ય નમસ્કારથી માંડી વિવિધ યોગ વિશે વિદ્યા વિહારના આચાર્ય પરેશભાઈ પરમારે માહિતી આપી હતી અને 10મા વિશ્વ યોગ દિવસમાં જોડાયા હતા અને યોગાસન કર્યા હતા. વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલવાના કારણે ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની જેવા રોગો વધ્યા છે, ત્યારે યોગ દ્વારા લોકોને ઇમ્યુનિટી પાવરમાં વધારો કરી રોગ સામે રક્ષણ મળે છે. યોગે ભારતીય સંસ્કૃતિથી આપણને મળેલ અમૂલ્ય ભેટ છે. આજના આ કાર્યક્રમનું સફળ સંચાલન SR કટારાએ કર્યું હતું. જિલ્લાવલ છે, ડેસ્ટીવી પ્રાંતિજ.